नमस्कार मित्रों, स्वागत है आप सर्वनु तमारी पोतानी यूट्यूब चैनल में। आज आपणे धोरण पांचना गुजराती विषयनू नव पुस्तक आव्यु छे केकारव, जेना पाठ नंबर 7 ढेबरानो न्याय, जेना भाग नंबर 5 संपूर्ण सॉल्यूशन आपणे आ वीडियोनी अंदर जोशुं। आपणी आ चैनल पर धोरण 5ना तमाम विषयना सॉल्यूशननी लिंक અને અહીં આ ધોરણ 5ના કેકારવ પાઠના તમામ વિષયના વિડીયો સોલ્યુશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, જેમાં તમે જોડાઈ શકશો અને જેમાં તમને તમામ વિષયના સોલ્યુશન પણ મળી રહેશે। તો ચાલો આજે આપણે આ વિડીયોની અંદર જોઈએ કેકારવ પાઠનું સોલ્યુશન। અહીં તમને પ્રવૃત્તિ નંબર 26 આપેલી છે કે આ પ્રવૃત્તિ કરતા તમને કેટલો સમય લાગશે। 5 મિનિટ તમારા શિક્ષક સમય જોશે। પ્રવૃત્તિ પૂરી થયા પછી ચકાસો કે તમારો અંદાજ સાચો પડ્યો કે નહીં। કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જોઈએ। અહીં કૌંસમાં તમને શબ્દો આપી દીધેલા છે, તેમાંથી પસંદ કરી અને ખાલી જગ્યાની અંદર લખવાના છે। નંબર 1, શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું, ખાલી જગ્યા પ્રાર્થના તરીકે નહીં, તો જવાબ આવશે પણ। નંબર 2, કાગડો કા કા બોલતો હોય છે, ખાલી જગ્યા તેનો રંગ કાળો હોતો હશે, તો જવાબ આવશે તેથી। ત્યાર પછી નંબર 3, હું રાત્રે વહેલા ઊંઘી જાઉં છું, ખાલી જગ્યા મને રોજ વહેલી સવારે ઊઠીને યોગ કરવા બહુ ગમે, તો તેનો જવાબ આવશે કારણ કે। નંબર 4, મેં તને કીધેલું જ છે કે આપણે બે ભેગા મળીને પ્રવૃત્તિ લખીશું, ખાલી જગ્યા તારે જાતે જ લખવી હોય તો પછી તારી મરજી, તો જવાબ આવશે ખાલી જગ્યામાં છતાં। નંબર 5, રોજ 2 કિમી ચાલવું એટલે કે જોઈએ, ખાલી જગ્યા 1 કલાક કસરત કરવી જોઈએ, તો ખાલી જગ્યામાં જવાબ આવશે અથવા। નંબર 6, મેં 9 કેલેન્ડર લીધું, ખાલી જગ્યા ખીલી પર ટીંગાડ્યું, તો જવાબ આવશે ખાલી જગ્યામાં અને। ત્યાર પછી આગળની પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ નંબર 27, બગીચા વિશે 6 થી 8 વાક્યો લખો। આ સૂચના વાંચીને જય, જયા અને જયંતે નીચે પ્રમાણે જવાબ લખ્યા, તે તપાસીને શિક્ષકે તેમને 10 ગુણમાંથી ગુણ આપ્યા। ગુણ આપતી વખતે શિક્ષકે એ મુદ્દા ધ્યાનમાં લીધા। નંબર 1, વિષયની વિગતો. નંબર 2, વાક્યોની લંબાઈ. નંબર 3, સરસ શબ્દોનો ઉપયોગ. અને નંબર 4, અનોખું લખાણ. જોઈએ જય, તો કે બગીચામાં ઘણા ઝાડ છે, બગીચામાં બાકડા છે, બગીચામાં હિંચકો છે, બગીચામાં લસરપટ્ટી લપસણી છે, બગીચામાં ફૂલ છે અને બગીચામાં ઘણા લોકો છે, તો આ જય લખેલું છે, તેને ગુણ મળ્યો 1. ત્યાર પછી અહીં લખેલું છે જયાએ, તો કે બગીચામાં જાત જાતના વૃક્ષ છે, વૃક્ષો નીચે બાકડા ગોઠવેલા છે, એક બાજુ હિંચકા લપસણી ઉચક નીચક છે, બાળકો ત્યાં રમતા હોય છે, મને બગીચે જવાનું ગમે છે કારણ કે ત્યાં ન ઓળખતા લોકો મળે છે, નવા દોસ્ત બને છે, તો આ જયાએ લખેલું છે તેને ગુણ મળે છે 4. ત્યાર પછી જયંતે લખેલું છે, તો કે બગીચામાં ઘણા વૃક્ષો હોય છે, ત્યાં ફૂલછોડ પણ હોય છે, બગીચામાં એકદમ નાનું નાનું ઘાસ હોય છે, તેમાં આળોટવાની અને રમવાની મજા આવે, કેટલાક લોકો ત્યાં બેસીને નાસ્તો કરે છે, ઘાસની ચારે બાજુ ફૂલછોડ હોય છે, તેમના પર રંગબેરંગી ફૂલ હોય છે, બગીચામાં એક બાજુ લપસણી હિંચકા અને ચીચવો હોય છે, ત્યાં બાળકો રમતા હોય છે, ત્યાં બેસવા માટે બેન્ચ પણ હોય છે, ઘણા લોકો બગીચામાં ચાલવા કસરત અને યોગ કરવા જાય છે, ઉનાળાના દિવસોમાં બગીચામાં જવાનું ગમે છે, બગીચામાં ઠંડક હોય છે, મને બગીચો ગમે છે કારણ કે ત્યાં રમવાની મજા પડે છે, તો તેને ગુણ મળે છે 7. ત્યાર પછી આગળ પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ નંબર 28, જંગલ વિશે 6 થી 8 વાક્યો લખો. ધોરણ 6 થી 8ના તમારા કોઈ મિત્રને કહો કે તમારો ફકરો તપાસે અને તેને 10માંથી ગુણ આપે, તો જોઈએ જંગલ. જંગલ આપણા દેશની બહુમૂલ્ય સંપત્તિ છે, તે પ્રકૃતિનું સંતુલન જાળવે છે, તે ધરતીની શોભા વધારે છે,
જંગલ વિનાની ધરતી કેશ વિનાના મસ્તક જેવી લાગે છે. આપણા પૂર્વજો જંગલમાં રહીને સભ્યતા અને સંસ્કૃતિના પાઠ શીખ્યા હતા. ભગવાન શ્રી રામ અને કૃષ્ણએ પણ જંગલમાં રહીને શિક્ષણ મેળવ્યું હતું. જંગલ આપણને રંગબેરંગી ફળ, ફૂલ, ઔષધિ, ગુંદર, લાખ, મધ, રબર જેવી વસ્તુઓ આપે છે. તે ઇમારતી લાકડું અને બળતણ પણ આપે છે. જંગલમાં અનેક જંગલી પશુ પક્ષીઓ વસવાટ કરે છે. જંગલથી પશુ પક્ષીઓનું અને પશુ પક્ષીઓથી જંગલનું રક્ષણ થાય છે. જંગલથી વાતાવરણમાં ઠંડક રહે છે, હવા શુદ્ધ રહે છે અને પુષ્કળ વરસાદ પડે છે. જંગલો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાક ઉદ્યોગો પણ જંગલ પર આધારિત છે. આમ જંગલ આપણા માટે આશીર્વાદરૂપ છે. કેટલાક સ્વાર્થી લોકો પોતાની આવક માટે જંગલો આડેધડ કાપી નાખે છે. આવા લોકોની આકરી સજા મળવી જોઈએ, જે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે આડેધડ વૃક્ષો એટલે કે જંગલોનો નાશ થાય છે. ખરેખર જંગલોનું રક્ષણ કરવું આપણી રાષ્ટ્રીય ફરજ છે. ત્યાર પછી આગળ પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ નંબર 29. તો તમે શું કરો, કહો અને લખો એ કાર્ય તમારે જોડીમાં કરવાનું છે. અહીં ઉદાહરણની અંદર જેમ તમને આપેલું છે તેવી જ રીતના તમારે પણ લખવાનું છે. જોઈએ આપણે નંબર 1. તમને ખૂબ તીખું લાગ્યું છે પણ પાસે પાણી કે કશું ગળ્યું નથી. તો જોઈએ નંબર 1 કે જીભ મોંની અંદર બહાર કરીશ. નંબર 2, જીભ ગાલની અંદરથી બાજુ અને હોઠ પર ફેરવીશ. નંબર 3, જીભ પર લાળ ભેગી કરી અને થૂકી નાખીશ. ત્યાર પછી નંબર 2, કચરો કાઢવો પડે તેમ છે પણ સાવરણી નથી. તો નંબર 1, એક પુઠ્ઠા વડે ભેગો કરી બીજા પુઠ્ઠા પર લઈને કાઢીશ. નંબર 2, જૂના કપડાં વડે ઝાટકીને કાઢીશ. નંબર 3, વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરીશ. ત્યાર પછી નંબર 3, છોડને પાણી પીવડાવવું છે પણ પાઇપ કે ડોલ જેવું સાધન નથી. તો નંબર 1, હાથી અથેળીના ખોબામાં પાણી ભરીને પીવડાવીશ. નંબર 2, પ્લાસ્ટિકની થેલીમાં પાણી ભરીને પીવડાવીશ. નંબર 3, નાસ્તાના ડબ્બાનો ઉપયોગ કરીશ. ત્યાર પછી આગળની પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ નંબર 30. મુશ્કેલીના ઉકેલ માટે ઘણા બધા વિચારો આપો. તે કાર્ય તમારે ઘરકામની અંદર કરવાનું છે. નંબર 1, કપડું ઝડપથી સૂકવવું તો તડકામાં મૂકીશ. નંબર 2, ચાલુ પંખા નીચે ગોઠવીશ. નંબર 3, ગરમ ઇસ્ત્રી ફેરવીશ. નંબર 2, વનભોજન વખતે ચપ્પુ નથી અને બટાકા સુધારવા છે. તો નંબર 1, બાફ્યા પછી હાથની આંગળીઓ વડે સુધારીશ. નંબર 2, નાની વાટકીની કિનારીએથી સુધારીશ. નંબર 3, થાળીની ધારનો ચપ્પા તરીકે ઉપયોગ કરીશ. નંબર 3, તમને ગમતું પેન્ટ ઢીચણ નીચેથી ફાટી ગયું છે. તો નંબર 1, ફાટી ગયેલા ભાગ પર દરજી પાસે રંગીન સ્ટીકર લગાવડાવીશ. નંબર 2, ફાટી ગયેલો ભાગ કોઈ ચોક્કસ આકારમાં કાપીશ કે જેથી ફેશન લાગે. નંબર 3, ઢીચણ નીચેથી આખે આખું કાપીને ચડ્ડી બનાવડાવીશ. નંબર 4, ઉનાળામાં રોડ પર જવું છે પણ ચપ્પલ નથી. તો નંબર 1, મોજા પહેરીને જઈશ. નંબર 2, પગના પંજા પર કપડું અથવા તો વૃક્ષનું મોટું પાંદરું વીંટીને જઈશ. અને નંબર 3, સાયકલ ચલાવીને જઈશ. ત્યાર પછી નંબર 5, તમારા દાંતમાં ભાજીનો રેસો ભરાઈ ગયો છે. તો જોઈએ આપણે, તે નંબર 1, તે જગ્યાએ જીભ ફેરવીશ. નંબર 2, મોંમાં પાણી ભરી થોડો સમય ફેરવી પી લઈશ અથવા તો કોગળા કરીશ. નંબર 3, ટૂથપીક એટલે કે દંત ખોતરણી લઈને સાવચેતીથી દૂર કરીશ. ત્યાર પછી નંબર 6, તમારી ઢીંગલી કે રમકડાની ગાડી તૂટી ગઈ છે. તો નંબર 1, તે રિપેર કરાવીશ. નંબર 2, તે સિવાયના રમકડાથી રમીશ. નંબર 3, તેને ભંગારમાં આપીશ અને ભંગારવાળો ન લે તો ફેંકી દઈશ. તો ત્યાર પછી છે, ચાલો ગાઈએ ગીતિકા અમે તો સદાય હસનારા. ત્યાર પછી આગળ પ્રવૃત્તિ છે, જોઈએ પ્રવૃત્તિ નંબર 31. ફકરો વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો. અહીં છે ગુલાબી તળાવ, જે તમને અહીં એક સરસ મજાનો ફકરો આપેલો છે,
જે ફકરો વાંચી અને તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. નંબર એક, રેતબા તળાવ વિશે નવાઈ લાગે તેવું શું છે? તો રેતબા તળાવ વિશે નવાઈ લાગે તેવું તેના પાણીનો એકદમ ગુલાબી રંગ છે. ત્યાર પછી નંબર બે, રેતબા તળાવનું પાણી પી શકાય કેમ? તો કે રેતબા તળાવનું પાણી પી શકાય નહીં, કેમ કે તેના પાણીમાં 40% મીઠું રહેલું છે. વધારે મીઠું શરીર માટે હાનિકારક છે. નંબર ત્રણ, સેનેગલના લોકો મીઠું પકવવાનો ધંધો શા માટે કરતા હશે? ત્યાં બીજો કયો ધંધો વિકસ્યો હશે? તો જવાબ આવશે કે સેનેગલના રેતબા તળાવમાં 40% મીઠું રહેલું છે, તેથી ત્યાં મીઠું સરળતાથી પકવી શકાય છે. તેથી ત્યાંના લોકો મીઠું પકવવાનો ધંધો કરતા હશે. રેતબા ગુલાબી રંગનું પાણી ધરાવતું અદ્ભુત તળાવ હોવાથી ત્યાં બીજો પ્રવાસન ઉદ્યોગને લગતો ધંધો વિકસ્યો હશે. ત્યાર પછી નંબર ચાર, કે દુનિયામાં ગુલાબી પાણીવાળા તળાવ ક્યાં ક્યાં આવેલા છે? તો દુનિયામાં ગુલાબી પાણીવાળા તળાવ અમેરિકાના સેનેગલમાં અને ઓસ્ટ્રેલિયામાં આવેલા છે. નંબર પાંચ, શું થાય તો આ તળાવનો ગુલાબી રંગ બદલાઈ જાય? તો કે તળાવમાંથી ચોક્કસ પ્રકારની શેવાળ દૂર કરવામાં આવે તો આ તળાવનો ગુલાબી રંગ બદલાઈ જાય. નંબર છ, તમારી આસપાસના તળાવમાં કઈ કઈ વનસ્પતિ થાય છે? તો જવાબ આવશે કે મારી આસપાસના તળાવમાં કમળ, પોયણું અને જળકુંભી જેવી વનસ્પતિ થાય છે. નંબર સાત, આ ફકરામાંથી સરખા અર્થવાળા શબ્દની જોડ શોધીને લખો. તો જોઈએ કે આ ફકરામાંથી સરખા અર્થવાળા શબ્દોની જોડ. નંબર એક, અજાયબ તો અદ્ભુત. નંબર બે, સુંદર તો રમણીય. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ કેકારો પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. હવે આપણે ફરી મળીશું બીજા ભાગના સોલ્યુશનના વિડીયો સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.